થરાદથી લાખણીને જોડતા માર્ગને ફોરલેન બનાવવા માટેની ઘણા સમયથી માંગ ઉઠી હતી. બીકે ન્યૂઝ ચેનલ દ્વારા પણ આ માર્ગને ફોરલેન બનાવવા માટેની મુહિમ ચલાવવામાં આવી હતી. આખરે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા ચલાવવામાં આવેલી આ મુહિમ રંગ લાવી છે અને ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રીએ અંબાજી ખાતે આ માર્ગને ફોરલેન બનાવવા માટે 15 કરોડના ખર્ચે તૈયાર કરવાની જાહેરાત કરી છે. આ માર્ગ ફોરલેન બન્યા બાદ આ માર્ગ ઉપર અકસ્માતોની ઘટનામાં ઘટાડો થવા ઉપરાંત થરાદ અને લાખણી વચ્ચેનો વાહન વ્યવહાર પણ ઝડપી બની જશે. સરકારની આ જાહેરાતને લઈ લોકોએ બીકે ન્યૂઝ ચેનલ અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. થરાદથી લાખણી સુધીનો જે રોડ ઘણા સમયથી એમને પડ્યો હતો અને જે બીકે ન્યૂઝે એની મોહિની ઉપાડી હતી, જે ખરેખર આજે સરકારે તેનો નિર્ણય લીધો તે ખરેખર અમે થરાદવાસીઓ દિલથી આભાર માનીએ છીએ અને તે બીકે ન્યૂઝના આજાબી રાજપૂતનો ખરેખર દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. થરાદથી અને લાખણી જોડાતો મુખ્ય હાઈવે છે, તે મુખ્ય હાઈવેને ફોર લાઈન બનાવવા માટે બીકે ન્યૂઝ દ્વારા છેલ્લા કેટલાય સમયથી મોહિમ ઉપાડવામાં આવી હતી અને એ મોહિમને આજે આખરે રંગ લાવી છે. જે અત્યારે આ રોડ છે, આપ જે ખીચો છો દર્શીની અંદર આ રોડ છે, આ રોડ થરાદથી લાખણી જોડાતો મુખ્ય રોડ છે અને હાઈવે રોડને બનાવવા માટે બીકે ન્યૂઝે જે મોહિમ ઉપાડી હતી એ આજે આખરે રંગ લાવી છે અને સરકાર દ્વારા આ રોડને ફોર લાઈન બનાવવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. એટલે આ રોડને મંજૂરી આપતા અત્યારે થરાદ પંથકના જે લોકો છે એ લોકોને એમાં ખુશીની લહેર જોવા મળે છે અને જનતા લોકોએ પણ બીકે ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો છે. આઝાદી રાજપૂત, બીકે ન્યૂઝ, થરાદ.